સમગ્ર ભવનની આંખમાંથી વહેતી દુઃખની શરિતાઓ વિચાર છે, જન્મ થયાનો વિચાર છે, આતંકવાદ સામે લડવું. આ દિવસોની અંદર સમગ્ર ભારત, સમગ્ર વિશ્વ આ શહીદ જેમ સમગ્ર મોરબી અને મોરબી શહેરના ઉપક્રમે જે આપણા એ રીતે આપણે વિચારીએ છીએ કે ભારત માતા આપણા વિશ્વની અંદર જે ભારતનો ડંકો જે છે સંવેદનશીલ બાબત અને આજે મોરબી જિલ્લા કક્ષાએ વીર શહીદો માટે શ્રદ્ધાંજલિ અને ધરણા. ધરણા એટલે આતંકવાદીઓ સામે એના વિરોધમાં આજે ધરણાનો કાર્યક્રમ કર્યો છે ત્યારે મોરબીની સમગ્ર જનતા સાથે મળીને આજે જે ધરણાના કાર્યક્રમમાં બધા હાજરી આપી છે અને જે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ ચિંતામાં છે અને આખો દેશ દુઃખમાં ડૂબી ગયો છે અને આક્રોશ પણ આખા દેશમાં છે ત્યારે આ આતંકવાદીઓ સામે વહેલી તકે બદલો લઈ એક એક ખૂનના ટીપાનો બદલો લઈને અમને આશા છે કે આ સરકાર જમશે, આ દેશ જમશે. જે દેશમાં જે ઘટના બની છે એમાં શહીદી માટેનો સહભાગી કાર્યક્રમ જે હું તો એમ કહું છું કે સમગ્ર દેશમાં 125 કરોડનો દેશ એના પોતાના પરિવાર ઉપર આફત આવી હોય અને જે દુઃખ ન લાગે એના કરતાં વધારે દુઃખ જે આ દેશની જનતાને જે લાગ્યું છે તેના માટેનો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમથી સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ જ્યારે આતંકવાદ સામે લડવા માટે જ્યારે મક્કમતા કેળવી છે તો આનાથી આવતા દિવસોની અંદર આનો સામનો કરવા માટે સહયોગ સાથે અને એક વિચાર સાથે દેશ અને દુનિયા જ્યારે આગળ આવશે ત્યારે કોઈ આતંકવાદની તાકાત નથી કે હવે આવતા દિવસોમાં આ દેશને કે કોઈ રાજ્યને નુકસાન કરી શકે.